નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાંથી ડુપ્લિકેટ ખાદ્ય તેલનો કારોબાર ઝડપાયો. પોલીસે મનુભર ચાર રસ્તા પાસેની કરિયાણાની દુકાનમાંથી 45,000 કરતા વધુની કિંમતના ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા અને સ્ટીકરો ભૂજ સાથે દુકાન માલિકની અટકાયત કરી. ભરૂચમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકોની મુલાકાત લીધી. 7 મે યોજાનાર ચૂંટણી બાબતે મતદારોએ બુથ સહિત મતદાન બાબતે માહિતી આપી. ભરૂચ જિલ્લામાં શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ. જિલ્લાના 9 તાલુકામાં 37 કેન્દ્રોમાં 618 બ્લોક પર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા. પોલીસે મનુભર ચાર રસ્તા પાસેની કરિયાણાની દુકાનમાંથી 45,000 કરતા વધુની કિંમતના ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા અને સ્ટીકરો ભૂજ સાથે દુકાન માલિકની અટકાયત કરી. ભરૂચના મનુભર ચાર રસ્તા પાસે આવેલ રહેમત ટ્રેડર્સ કરિયાણાની દુકાનમાંથી તિરુપતિ કપાસ તેલના ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા સાથે દુકાન માલિકની 45,250 ના મુદ્દા માલ સાથે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની NK પ્રોટીન્સ કંપનીની તિરુપતિ કપાસ તેલની બ્રાન્ડના નામે ભરૂચમાં ડુપ્લિકેટ તેલ વેચાતું હોવાની માહિતીના આધારે કંપનીના અધિકારી ભૂષણ દાણીએ ભરૂચમાં બી ડિવિઝન પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યો હતો, જેમાં ભરૂચના મનુભર ચાર રસ્તા પાસે આવેલા ઓર્ચિડ શોપિંગમાં આવેલા રહેમત ટ્રેડર્સમાં તપાસ કરી હતી, જેમાં તિરુપતિ કપાસિયા તેલના 15 ડબ્બા પર લેબલ અને બુશની કોપી કરી ડુપ્લિકેટ તેલ વેચાણ કરતા હોવાનું જણાઈ આવેલ. પોલીસે કોપીરાઇટ એક્ટ તેમજ IPC એક્ટની સંલગ્ન કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી પાલેજની અંકુર સોસાયટીમાં રહેતા દુકાન સંચાલક હુસેન હનીફ મેમણની 15 ડુપ્લિકેટ તેલના ડબ્બા, લેબલ, બૂચ, સ્ટીકરો સહિત કુલ 45,250 મુદ્દામાલ સાથે અટકાયત કરી ડુપ્લિકેટ તેલના સપ્લાયરની શોધ કરવા સાથે તેઓ સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેમજ કેટલા સમયથી આ ચાલી રહ્યું હતું સહિતની વિગતો મેળવવા અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમવાર ચૂંટણી પૂર્વે મતદારો બુથની મુલાકાત લઈ માહિતી મેળવી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથકને જાણો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ચૂંટણી પંચ દ્વારા 7 મે રોજ યોજાનાર મતદાન પૂર્વ આજે રવિવારે સવારના 9 થી 12 મતદાન મથકો ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જ્યાં હાજર BLO દ્વારા મતદારોને મતદાન માટેનો રૂમ, મતદાર ક્રમાંક, ત્યાંની સુવિધાઓ, પાર્કિંગ, પ્રાથમિકતા, વ્હીલચેર, સ્વયંસેવક, સહાયતા કેન્દ્ર, મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા સહિતની તમામ માહિતી મુલાકાત લેનાર મતદાતાઓને આપી રહ્યા હતા. મતદાન કેન્દ્ર મુલાકાત લેનાર જાગૃત મતદાતાઓ પ્રથમવાર શરૂ થયેલી આ સુવિધાથી સંતુષ્ટ થવા સાથે ખુશ જણાતા હતા. જોકે ચૂંટણી સમયે મતદાન માટે અધૂરી માહિતી સાથે જતા અને ત્યારબાદ ગભરાટ સાથે દોડધામ કરી મૂકતા મતદારોમાં હજુ આજની આ સુવિધાનો લાભ લેવામાં જોઈએ તેટલી સક્રિયતા જોવા મળી ન હતી, તો બીજી બાજુ રાજકીય પક્ષો પણ ઉદાસીન જોવા મળ્યા હતા. આજરોજ અમે અહીંયા બુથ મથક ઉપર આવેલા છે અને જાણવા માંગીએ છીએ કે અમારો બુથ મથક નંબર કયો છે અને અહીંયા અમને સારી રીતે સમજાવવામાં આવ્યું છે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે તેની જાણકારી અમને નીલમ મેડમ થકી આપવામાં આવી છે અને અમને ઘણો આનંદ છે. આજરોજ કે જે અમને પર્ટિક્યુલર માહિતી જોઈતી હતી એ અમને મળી છે. આ ઉપરાંત મારી એક ડોટરનું 18 વર્ષની છે, એના માટે મતદાન યાદીમાં એમનું નામ આવે એની પ્રોસેસ પણ સમજાવવામાં આવી છે અને એની કાર્યવાહી આગળ હાથ ધરી છે. તે બદલ અમે નીલમ મેડમનો આભાર માનીએ છીએ અને ચેનલવાલા સાહેબનો પણ આભાર માનીએ છીએ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ. થેન્ક યુ. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત,
વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમિસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોસ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. ગુજરાત રાજ્ય શિક્ષણ કચેરી ગાંધીનગર દ્વારા દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ધોરણ 6 અને 9ના 6646 વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 6646 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ધોરણ 6માં 50 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે માધ્યમિકમાં 1648 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 188 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં કુલ 9 તાલુકામાં 37 કેન્દ્રોમાં 618 બ્લોક પર વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભાષા સામાન્ય જ્ઞાનનું 100 માર્કનું 90 મિનિટનું તેમજ ગણિત વિજ્ઞાનનું પણ 100 ગુણનું 90 મિનિટનું પ્રશ્નપત્ર બાળકોને આપવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં પાસ કરી મેરિટમાં આવનાર હોશિયાર વિદ્યાર્થીઓને મહિને 1000 લેખે 10 મહિનાના કુલ 10000 શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવશે. તારીખ 28/4/2024 રવિવારના રોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે PSE એટલે કે પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ 2024નું આયોજન કરેલ છે, જેમાં કુલ 10 બ્લોક છે અને તેમાં 300 બાળકો ફાળવેલ છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિને ઉજાગર કરવાનો છે અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. સ્ટાફની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે, જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ મેરિટ પર આવે તો એમને 1000 રૂપિયા જેવી શિષ્યવૃત્તિ મળે છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કરે ત્યાર સુધી આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે. આજે ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત 6646 વિદ્યાર્થીઓ નોંધાયા છે, તેમાંથી 5996 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે 650 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અંતર્ગત 1648 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 1460 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે 188 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે. તમામ પરીક્ષા સેન્ટરો પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે નો યોર પોલિંગ બુથ અંતર્ગત જુદા જુદા બુથ સેન્ટરો પર મતદારો જઈ રહ્યા છે. આ પરીક્ષા સેન્ટરો પર મતદાન કેન્દ્રો પણ છે, પરંતુ બંને સાથે કામગીરી ચાલી રહી છે અને કોઈ પણ પરીક્ષા સેન્ટર પર કોઈ ઇસ્યુ આવ્યો નથી. પરીક્ષાની કામગીરી ખૂબ સરળતાથી અને સહજતાથી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના 2234 કર્મચારીઓ અન્ય જિલ્લામાં હોવાથી પોસ્ટલ મત આપશે. ચૂંટણીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુ મતદાન થાય તે માટે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી અન્ય જિલ્લામાં જઈને નોકરી કરતા લોકો પોસ્ટમાં બેલેટ પેપર મોકલી મતદાન કરતા હતા, ત્યારે આ વર્ષે પ્રથમ ચૂંટણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શનિવારે બીજા તબક્કાના મેળામાં ભરૂચ જિલ્લાના મતદારોના
બેલેટ પેપર અન્ય જિલ્લા સાથે અદલાબદલી કરવામાં આવ્યા, જેમાં ભરૂચ જિલ્લાના મતદારો અને જિલ્લામાં નોકરી કરતા હશે તે જિલ્લામાં ચૂંટણી મેળા દ્વારા બેલેટ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થતાં ત્રીજા રાઉન્ડમાં ફરી મેળો કરી રાજ્યના દરેક જિલ્લાના બેલેટ પેપર અમદાવાદ ખાતે અદલાબદલી કરીને પોતાના જિલ્લામાં લાવી ગણતરી કરવામાં આવશે. ઘણીવાર અન્ય જિલ્લામાં નોકરી કે ધંધા અર્થે ગયેલા લોકો મતદાન કરવા આવી શકતા નથી. આવા લોકો પણ ત્યાં રહીને મતદાન કરી શકે તે માટે ચૂંટણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક લોકો વધુમાં વધુ મતદાન કરી શકે અને પોતાના મતદાન અધિકારથી વંચિત ન રહી જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શનિવારે 2234 બેલેટ ભરૂચ ચૂંટણી વિભાગે અમદાવાદ ચૂંટણી મેળામાં આપ્યા હતા. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે EFIR દ્વારા દાખલ થયેલ વિવો કંપનીના મોબાઈલના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી તથા મોબાઈલ ચોરી થયા અંગેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે અને ઘરે બેઠા ફરિયાદ કરી શકે તે માટે સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ મારફતે ફરિયાદ કરવા EFIRની સુવિધા આપવામાં આવેલ, જે અન્વયે 24/4/2024 રોજ ફરિયાદી શકીલ મોહમ્મદ મુકીમે અહેમદ ઘરના પલંગ ઉપરથી બ્લુ કલરનો વિવો કંપનીનો 30,000 V27 5G મોડેલનો મોબાઈલ કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય તે અંગે EFIR કરાવેલ. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં EFIR દ્વારા દાખલ થયેલ અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન તરફથી EFIRથી દાખલ થયેલા ગુનાના આરોપીઓને પકડી પાડી નાગરિકોના વાહન મોબાઈલ તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલ દ્વારા સર્વેલન્સ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ ગુનાની ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અંકલેશ્વર શહેરી ડિવિઝનના 25/4/2024 CRP કલમ 41(1)D મુજબના કામે પકડાયેલ આરોપી ફરમાન અલી મુમતાઝ શેખ અંકલેશ્વર શહેર ચૌટા બજારમાંથી ચોરીના મોબાઈલો વેચાણ કરવા ફરતો હતો. તે દરમિયાન ટીમ દ્વારા બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં આવેલ અને તેના કબજામાંથી મળી આવેલ મોબાઈલો પૈકી બ્લુ કલરનો વિવો કંપનીનો V27 5G મોડેલનો મોબાઈલ આરોપીએ 24/4/2024 રોજ વહેલી સવારે અંકલેશ્વર શહેર હસ્તી તળાવ પાસે આવેલ ગજાનંદ સોસાયટીના એક મકાનમાં ખુલ્લા ઘરમાં કોઈ માણસ હાજર ન હતું તે સમયે પલંગ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાઈ આવેલ, જેથી આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ PSI ચલાવી રહ્યા છે. ઝઘડા તાલુકામાં વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ધારોલી ગામના કુખ્યાત બુટલેગરને વાલિયા પોલીસે પાસા ધારા એક્ટ મુજબ કાર્યવાહી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો છે.
આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાનાર હોય અને જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા ડ્રગ્સ ગાંજાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સમૂહને તેના ગુનાખોરી અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લામાં સુલેભંગ તેમજ શાંતિનો ભંગ કરનારા ઇસમો ઉપર કડક હાથે કામ લઈ અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ, જેના આધારે વાલિયા પોલીસ સ્ટેશન જ્યુડિશિયલ વિદેશી દારૂ લાવી હેરાફેરી દરમિયાન કુખ્યાત બુટલેગર સામે ક્વોલિટી કેસો શોધી કાઢવામાં આવેલ અને તેની સામે આગામી લોકસભા ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થા તેમાં સુલેભંગ થવાની શક્યતા રહેલ હોવાથી સખત અટકાયતી પગલાં લેવા પાસાધારા હેઠળ ધરોડીના સુનિલભાઈ વસાવાને પાસાધારા એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે. સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની સેવા શરૂ કરવામાં આવી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત જીવન વિતાવતા પણ પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને નિવૃત્ત બાદ પણ સાર્થક કરતા સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની લોકસેવા શરૂ કરવામાં આવી છે. ધોમધખતા ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી સામાન્ય પ્રજાની તરસ છીપાવવા ઠંડક પહોંચાડવાના ધ્યેય ઉદ્દેશ સહિત ઠંડા પાણીના જગ સ્ટીલના ગ્લાસ સાથે ભરૂચમાં સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર ચોકડી બ્રિજ નીચે સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઠંડા પાણીની લોકસેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જે અન્યો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેમ છે. હાંસોર તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદારો પાસે મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. અવસર લોકશાહીના પર્વને ધ્યાનમાં રાખીને સાહોલના બૂથ લેવલ ઓફિસર નિલેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ હાંસોર તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં સાહોલ ગામના મતદારોને મતદાનની સમગ્ર પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી હતી, તેમજ મતદારો પાસે મતદાન અંગે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. મતદાનના દિવસે મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત છે, જેની ખાસ તકેદારી રાખવી તે અંગે પણ સમજ આપવામાં આવી હતી, જેમાં ગ્રામજનોએ હાજર રહી ઉપયોગી માહિતી મેળવી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સહયોગથી બ્લીસ ફોર ફ્લાઇંગ ડાન્સ સિંગિંગ ઓડિશન અને ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની ગંગોત્રી હોટેલ ખાતે મીરા ઉપાધ્યાય દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સહયોગથી બ્લીસ ફોર ફ્લાઇંગ હેઠળ ડાન્સ સિંગિંગ ઓડિશન તેમજ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ શર્મિલા દાસ, સેક્રેટરી શહનાઝ ખંભાતી સહિત અન્ય સભ્યોને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ફેશન શો અંતર્ગત વિવિધ પ્રદેશની વધુઓની વેશભૂષા સાથે મહિલાઓએ ભાગ લઈ વિવિધ સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આયોજન થકી બ્લીસ ફોર ફ્લાઇંગ દ્વારા કિડ્સ ટીન કપલ મિસ અને મિસિસ ગુજરાતીની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સમગ્ર આયોજનનું સુંદર સંચાલન રાધિકા ઈરાની દ્વારા કરવામાં આવ્યું હતું. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે દાંડી રોડ પર આવેલ વ્યવસાય વિહાર ખાતે શ્રી રામચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઇલાવના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે. તાપી પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરાયેલો છે, ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો આગળ આવ્યા છે. 100 વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, ત્યારે પુનઃ એકવાર આ મંદિરના જીર્ણોદ્ધારની નેમ કરવામાં આવી છે. મંદિર નિર્માણના લાભાર્થી સુરતના દાંડી રોડ પર આવેલ વ્યાસવિહાર ખાતે શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વ્યાસપીઠ પરથી ઇલાવના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ ભરૂચના નેજા હેઠળ બોરભાઠા બેટ મક્તમપુર ભરૂચ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત 21મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના જુદા જુદા ગામે ગ્રામજનોના સહકારથી અત્યાર સુધીમાં 20 સમૂહ લગ્નોનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ સંવત 2080ના વર્ષના 21મા સમૂહ લગ્નનું આયોજન બોરવાઠા બેઠ મક્તમપુરના યજમાનપદે મહારુદ્રનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા સભ્ય હેમુબેન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને મંડળના હોદ્દેદારો અને સભ્યોએ ઉપસ્થિત રહી દાંપત્ય જીવનમાં ડગ માણતા નવયુગલોને શુભાશીષ પાઠવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
ભરૂચમાંથી ડુપ્લિકેટ ખાદ્યતેલનો કારોબાર ઝડપાયો. પોલીસે મનોબળ ચાર રસ્તા પાસેની કરિયાણાની દુકાનમાંથી 45,000 કરતા વધુની કિંમતના ડુપ્લિકેટ તેલના 25 ડબ્બા અને સ્ટીકરો ભૂજ સાથે દુકાન માલિકની અટકાયત કરી. ભરૂચમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોએ મતદાન મથકોની મુલાકાત લીધી. 7 મે યોજાનાર ચૂંટણી બાબતે મતદારોએ બુથ સહિત મતદાન બાબતે માહિતી આપી. ભરૂચ જિલ્લામાં શિષ્યવૃત્તિની પરીક્ષા યોજાઈ. જિલ્લાના 9 તાલુકામાં 37 કેન્દ્રોમાં 618 બ્લોક પર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.